सजानन नमस्ते बाल मित्रों, मजा में ने? सजानन विद्यालय बाबा सीताराम चौक नवा नरोड़ा द्वारा आयोजित डिजिटल एज्युकेशन में आप सौनु हार्दिक स्वागत छे। धोरण चार विषय गणित प्रकरण त्रण भोपालनो प्रवास भाग एक वर्षाबेन त्रिवेदी तमने समझावशे। जो बाल मित्रों, गया लेक्चर में प्रकरण बेना आपणे समझ्या हता, तेमां आपणे जोड़का खाली जग्या वस्तु कया एक क्रममां मापशो ते दरेक वस्तु समझी गया हता। हवे जो बाळ मित्रों, तमने भोपालनो प्रवास, हवे प्रवासनुं नाम सांभळो एटले खूब आनंद 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 थई जाय छे, बराबर ने? આપણી સંસ્થામાંથી દર વર્ષે પ્રવાસ તો જતો જ હતો, પણ હવે બે વર્ષથી કોરોનાની મહામારીના કારણે આપણે એ બધું બંધ છે, એટલે તમને ના ગમે, બાકી જો સ્કૂલમાં પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હોય અને નોટિસ બોર્ડ પર લખ્યું હોય તો તમારે ટોળે ટોળા ક્લાસમાં આવીને ટીચર અમારે આવું છે કરો છો ને, એ રીતે આ સ્કૂલમાંથી ભોપાલનો પ્રવાસ જાય છે। શેનો પ્રવાસ? ભોપાલનો। તો આ પ્રકરણમાં કહેવા માગે છે કે એક સુગંધા હતી, એ ખૂબ જ ખુશ, કે કેમ ખુશ હતી, કે તેની શાળાના બધા જ બાળકો પોતાના શિક્ષકો સાથે ભોપાલના પ્રવાસે જવાના હતા। હવે ત્યાં શિક્ષકો તો નક્કી કરે જ કે કુલ કેટલી બસની જરૂર પડશે, દરેક ક્લાસમાંથી કેટલા વિદ્યાર્થીઓ આવવાના છે। આપણે પહેલાં પૂછવા આવે છે ને ટીચર કે કોને કોને આવવું છે, આંગળી ઊંચી કરો, પછી બધા આંગળી ઊંચી કરે, હું તો આવીશ આવીશ, મારા પપ્પાએ હા પાડી, મારા મમ્મીએ હા પાડી, એવું કહે છે બધા, એટલે બધા તૈયાર થાય। કેમ આવું કહે છે? કે આપણને બસ કેટલી કરવી એના માટે, જો એક સાંકળા 300-400 છોકરો થઈ જાય તો ખબર ના પડે, પણ દરેક ક્લાસમાંથી કોઈમાંથી 30, કોઈમાંથી 25, કોઈમાંથી 20 એમ કરતાં કરતાં બધું કાઉન્ટિંગ કરીએ એટલે ખબર પડે કે 200 વિદ્યાર્થી છે કે 300 વિદ્યાર્થી છે, તો એ પ્રમાણે બસ નક્કી કરવાની ખબર પડે। તો એમના શિક્ષક કહે છે મીનાક્ષીબેન કે આપણને 4 બસની જરૂર પડશે, તો બીજા શિક્ષક રાકેશભાઈ હતા તો એ કહે છે કે મને તો એવું લાગે છે કે ઓછામાં ઓછી 5 બસ જોઈશે, કારણ કે દર વર્ષે કેટલા વિદ્યાર્થીઓ આવતા હોય એ ખબર હોય માટે। હવે જુઓ બાળ મિત્રો, દરેક બસમાં કેટલા વિદ્યાર્થીઓને બેસાડી શકાય? તો દરેક બસમાં 50 સીટ હોય છે। કેટલી સીટ હોય છે? 50 સીટ હોય છે। તો કેટલા બાળકો પ્રવાસમાં જવાના છે? હવે જુઓ, દરેક ધોરણના કેટલા બાળકો આવે છે? તો ધોરણ 1માં 33, 2માં 32, 3માં 42, 4માં 50 અને 5માં 53 વિદ્યાર્થીઓ તૈયાર થયા, તો તેનું ટોટલ કર્યું તો કુલ 210 વિદ્યાર્થીઓ થયા, બરાબર? એટલે કે 1-5 ધોરણના કુલ 210 બાળકોને પ્રવાસે જવું છે। હવે જુઓ આમાં શું કહે છે કે શું આપણને 4 બસ જોઈશે, 1 બસ 50 બાળકો લઈ જઈ શકે છે, તો 4 બસમાં કેટલા? તો 50×4, 5×4 શૂન્ય વડે ગુણીએ તો 0×4=25, તો 200 બાળકો થશે। કેટલા બાળકો થશે? 200 બાળકો થશે। હવે એમાં એમ કહેવામાં આવે છે કે માત્ર થોડાક જ બાળકો આપણે આખી બસ કરવી પડશે, કેમ કે 200 બાળકો લઈ જઈ શકાય પ્રવાસમાં, કુલ એટલે કે કુલ 210 બાળકો જાય, એમાંથી 1 બસમાં 50 બાળકો, તો 4 બસમાં 200 જ બાળકો જઈ શકે છે। તો હવે આમાં શું કહે છે કે કોઈ એવું બાળક રહે કે જેને બેસવાની સીટ ના મળે? તો હા, એવા બાળકો તો રહે છે કે 210 બાળકો જવાના છે, તેમાંથી 200 બાળકોને બેસવાની જગ્યા મળે, આપણે કર્યું ને 4 બસ છે ને 50 બાળકો, એટલે તો
210માંથી 212 કર્યા તો 10 બાળકોને બેસવાની જગ્યા મળતી નથી. હવે શું કહે છે કે હવે મોટી બસ પૂરતી સંખ્યામાં ન હતી. હવે આપણે અહીંયા કહે છે કે થોડાક બાળકોને બેસવાની જગ્યા ના મળી, આપણે સીટ વહેંચી લઈશું. જો બાળ મિત્રો, હવે આપણે સાહિબા કહે છે કે બસો આવી કે નહીં તે જોવા કૂદીને લાઇનની બહાર આવી ગઈ. હવે બહાર આવીને તે જોવે છે મારી પાસેની સીટ લેવા માટે કે હું તો બસને જોઈ શકું છું. દોડો દોડો દોડો, તમે બધા જલ્દી આવો. એટલે બધા બાળકો આનંદથી કૂદવા લાગ્યા. હવે આમાં શું થયું છે કે બસમાં મોટી બસ ના મળી, બરાબર ને? તો આપણે નાની બસ લેવી પડી. તો બધા બાળકોએ બહાર જઈને જોયું તો કહે છે કે આ તો નાની બસ છે, આપણે તો મોટી બસમાં જવાનું હતું. પણ કેમ એવું થયું કે મોટી બસ પૂરતી સંખ્યામાં ન હતી, એટલા માટે નાની બસ લાવ્યા હતા. તો જુઓ બાળ મિત્રો, નાની બસ કેટલી છે? 1 2 3 4 5 6 નાની કેટલી બસો છે? 6 બસો છે. હવે મોટી બસમાં 50 વિદ્યાર્થીઓ બેસી શકતા હતા, પણ આ નાની બસમાં કેટલા બેસી શકે છે? 35 વિદ્યાર્થીઓ લઈ જઈ શકાય છે. તો આપણે કેટલી નાની બસ જોઈશે એવું અહીંયા પૂછે છે. તો જુઓ બાળ મિત્રો, અહીંયા આપણે શું કરવું પડશે, એક બસમાં 35, નાની બસમાં 35 બાળકો બેસે છે. આપણી પાસે કુલ 210 બાળકો છે. કેટલા બાળકો છે? 210 બાળકો છે. તો આપણે તેનો ભાગાકાર કરવો પડે. 210 ભાગ્યા 35 એ તો મોટો ભાગાકાર છે, એટલે ફાવે નહીં. તો પહેલાં ચોથા ધોરણમાં જૂનો અભ્યાસક્રમ હતો ને, ત્યારે અમે સમ અપૂર્ણાંક શીખવાડતા હતા. સમ અપૂર્ણાંક એટલે શું કે ઉપર અને નીચેની સંખ્યાને એક જ સંખ્યા વડે ભાગો અથવા ગુણ. તો આમાં આપણે ભાગાકાર કરવો પડશે. 210 ભાગ્યા 5 35 ભાગ્યા 5 તો 210 ભાગ્યા 5 કરશું તો 5 6 20 એક વધ્યો, 5 2 10 એટલે 42. 35 ભાગ્યા 5 તો 5 7 ને 35 તો 42 ભાગ્યા 7 7 6 42 તો આપણે 35 વિદ્યાર્થીઓ બેસી શકે એટલા માટે 6 નાની બસની જરૂર પડશે. 210 વિદ્યાર્થીઓ લઈ જવાના છે. તો મોટી બસમાં નહોતી એટલે નાની બસ કરી, તો આપણને 6 બસની જરૂર પડશે. હવે પાઠ્યપુસ્તકના પેજ નંબર 25 પર આવે છે કે હવે પ્રવાસની શરૂઆત થઈ. બધા બસમાં બેસવા લાગ્યા એટલે બૂમ. જ્યારે આપણે પ્રવાસ જવાનું હોય છે અને એ વખતે આપણે અગાઉથી તૈયારી કરીએ છીએ, વર્ગમાં બધાને બેન્ચ પર બસ પ્રમાણે ગોઠવી દેવાય છે, હાજરી પૂરવામાં આવે છે, કોને પોતાના ગ્રુપમાં ફ્રેન્ડ સાથે બેસવું છે એ નક્કી કરવામાં આવે છે, કોને વોમિટ થાય છે તો એને બસ આગળ બેસાડવામાં આવે છે. આ બધી સગવડ કરી અને લાઇનસર 2-2ની અને 3-3ની લાઇનમાં બસમાં લઈ જવામાં આવે છે અને પછી બસમાં બેસાડે છે. હવે જુઓ બાળ મિત્રો, બસમાં બેસીએ એટલે પહેલાં તો સ્વામિનારાયણ બાપાની જય બોલાવીએ, ધૂન બોલાવીએ, આરતી ગાઈએ, પ્રાર્થના કરીએ, ભજન કરીએ, એ બધું શરૂઆતમાં બેસીએ તો ખૂબ આનંદ હોય એટલે આપણે આ બધું કરીએ છીએ. પછી જેવી બસ ઉપડે એટલે આ બધું પૂરું થાય એટલે ગીતો ગાય, અંતાક્ષરી રમે, ડાન્સ કરે. પછી બારીમાંથી બહાર આપણને અલગ અલગ બધું જોવા મળે છે, લીલા લીલા ખેતરો, ટેકરીઓ, દરેક વસ્તુ આપણે જોઈએ છીએ. હવે ઇન્દ્ર કહે છે
કે આપણે ક્યારે ભોપાલ પહોંચીશું? તો આશાબેન શું કહે છે કે જો આપણે ક્યાંય રોકાઈએ નહીં તો 2 કલાકમાં ભોપાલ પહોંચીશું. હવે 2 કલાકમાં પહોંચીશું, પણ આપણે કેટલા વાગે? તો આપણે 9 વાગે બસ ઉપડવાની હતી. કેટલા વાગે? 9 વાગે. અને 2 કલાકમાં ભોપાલ પહોંચવાનું કહે છે, તો 9 વત્તા 2 એટલે 11 વાગ્યાની આસપાસ ભોપાલ પહોંચી શકાશે. તો અહીંયા આવશે 11 વાગ્યાની આસપાસ. હવે મંજીત કહે છે, શું એ બહુ દૂર છે? તો ભીમસેનભાઈ કહે છે, લગભગ 70 કિલોમીટર દૂર છે. હવે રૂબી કહે છે કે શું આપણે ક્યાંય ઊભા રહેવાના છીએ? રાકેશભાઈ કહે છે, હા કદાચ ભીમ બેટકા. ક્યાં ઊભા રહેવાના છે? ભીમ બેટકા. તો જે અહીંથી કેટલું છે? 50 કિલોમીટર. કેટલું છે? 50 કિલોમીટર છે. હવે 10 વાગ્યા પહેલાં, 10 થી 11 વાગ્યાની વચ્ચે કે 11 વાગ્યા પછી પહોંચીશું? તો જો 9 વાગે ઉપડ્યા તો 10 વાગે તો નહીં જ પહોંચીએ. 11 વાગે આપણે ભોપાલ પહોંચવાની ધારણા છે. તો આપણે 10 થી 11ની વચ્ચે ભીમ બેટકા પહોંચી શકીશું. હવે બધા વાતો કરતાં કરતાં બૂમો પાડી બહાદુરે કે જુઓ 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 નર્મદાઈ. બધા બારીની બહાર જોવા લાગ્યા. હવે રૂબી કહે છે, ઓહો નર્મદા તો ખૂબ જ લાંબી છે, જુઓ દેખાય છે? આ શું કહેવાય? પુલ છે. અને આ નર્મદા નદી છે, જુઓ દેખાય છે ને કેટલી લાંબી ને પહોળી ને છે આ નર્મદા નદી. અને એની ઉપરથી આપણે પસાર થવા માટે પુલ છે. આપણા અમદાવાદમાં સાબરમતી નદી છે, અને આપણે નદીની પેલે પાર જવું હોય તો આપણે પુલ પરથી પસાર થઈએ છીએ. હવે તે કેટલી લાંબી અને પહોળી છે, ચાલો તેની પહોળાઈનો આપણે અંદાજ મારીએ. તો હવે ગોપી કહે છે 100 મીટર. તો કે ના, એનાથી વધારે ન કહી શકાય. તો વિક્ટોરિયા કહે છે, 1.5 કિલોમીટરથી વધારે છે. એટલામાં આશાબેને કહ્યું, જુઓ 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 ત્યાં લખ્યું છે, આ પુલ 756.82 મીટર લાંબો છે. તો હવે આપણે અંદાજ કાઢી શકીએ કે આ જગ્યાએ નર્મદાનો પટ 50 મીટર પહોળો છે. શું આપણે જઈએ છે ને, તો ત્યાં લખેલું છે કે 756.82 મીટર આ પુલ લાંબો છે. તો આમાં કહે છે કે હા, વિક્ટોરિયાની વાત સાચી હતી, કારણ કે પુલ 756.82 મીટર લાંબો છે અને નર્મદા નદીનો પટ 500 મીટર પહોળો છે. કેટલો પહોળો છે? 500 મીટર પહોળો છે. શું તમે કોઈ લાંબા પુલ પરથી પસાર થયા છે? તે પુલ કેટલો લાંબો હતો? તો હા, અમે લાંબા પુલ પરથી પસાર થયા છીએ અને તે પુલ 500 મીટર લાંબો હતો. હવે બધા નીચા નમી અને નદીને જોવા લાગ્યા. તો અત્યારે તો પાણીની સપાટી નીચી છે, જે લગભગ પુલથી 40 મીટર નીચી. કેટલી છે? 40 મીટર નીચી છે. હવે આપણને કહે છે કે બસ 5 મીટર લાંબી છે. કેટલી લાંબી છે? બસ 5 મીટર લાંબી છે. તો આવી કેટલી બસ સીધી રેખામાં ઊભી રહી શકે? જો બાળ મિત્રો, હવે પુલ કેટલો લાંબો છે? પુલ 756.82 મીટર લાંબો છે. એક બસ કેટલી છે? એક બસ 5 મીટર લાંબી છે. કેટલી લાંબી છે? 5 મીટર. તો આપણે તેનો ભાગાકાર કરીશું.
કે 756.82/5 પાંચ એકા પાંચ, સાતમાંથી પાંચ જાય તો બે, ઉપરથી ઉતાર્યો પાંચ, પાયું પાયું 25, ઉપરથી ઉતાર્યો 6, પાંચ એકા પાંચ, છમાંથી પાંચ જાય તો 1, નીચે 1 વધ્યો અને ઉપર ભાગફળમાં 151 આવ્યું. તો આશરે 151 બસ સીધી રેખામાં ઊભી રહી શકે છે. ક્યારે? કે પુલ 756.82 મીટર લાંબો અને બસ 5 મીટર લાંબી હોય ત્યારે પાટલી 151 બસ ઊભી રહી શકે છે. હવે કહે છે કે તમે લાંબા પુલ પરથી પસાર થયા છો. તો હા, અમે લાંબા પુલ પરથી પસાર થયા છીએ અને તે પુલ 500 મીટર એટલો લાંબો છે. 500 મીટર લાંબો હતો. હવે નર્મદાના પાણીની અત્યારની સપાટી અને ચોમાસાના સમયની સપાટી વચ્ચેનો તફાવત શોધો. અત્યારે પાણીની સપાટી 40 મીટર છે, પરંતુ ચોમાસાની ઋતુમાં તેની ઊંચાઈ વધે છે એટલે પુલથી 15 જ મીટર નીચી રહે છે. અત્યારે પાણી નથી એટલે 40 મીટર, પાણી હોય ત્યારે 15 મીટર. તો આપણે 40 માંથી 15 બાદ કરીશું તો 4 શૂન્યમાંથી 5 ના જાય તો 10 કો લીધો, 4 ની ઉપર 3 અને 0 ની ઉપર 10, 10 માંથી 5 જાય તો 5, 3 માંથી 1 જાય તો 2, 25 મીટરનો તફાવત રહેશે. તો આપણે અત્યારની સપાટી અને ચોમાસાની સપાટી વચ્ચે 25 મીટરનો તફાવત રહેશે. જો બાળમિત્રો આમાં તમને સમજણ પડી, મજા આવી, અહીંયા આપણો આજનો આ લેક્ચર પૂર્ણ થાય છે. આવતા લેક્ચરમાં મળીશું. બાય. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. આજનું ગૃહ કાર્ય PDF ફાઇલમાં લખેલું લખાણ ગણિતની નોટમાં સ્વચ્છ, સુંદર અને સારા અક્ષરે લખવાનું રહેશે. બાય. જય સ્વામિનારાયણ.